નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તો ગયા લેક્ચરમાં આયોજન પાઠ 3 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે આયોજન નો ખ્યાલ, તેના વિશે ની ટૂંકી ચર્ચા, તેમની વ્યાખ્યાઓ નો આપણે અભ્યાસ કર્યો હતો. ગયા લેક્ચરમાં આપણે આયોજનની લાક્ષણિકતાઓનો પણ અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે 4 લાક્ષણિકતાઓની વાત કરી ચૂક્યા હતા, જે આયોજન સર્વવ્યાપી છે, આયોજન સંચાલનનું પ્રથમ કાર્ય છે, એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. આ 4 મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે ત્યાંથી આગળ અભ્યાસ કરીએ તો નંબર 5, આયોજનમાં ચોકસાઈ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આયોજન ભવિષ્ય માટે હોય છે, તેમાં જે બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે અને તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે છે. આંકડાકીય માહિતી અને મેળવેલી માહિતી વગેરે બાબતોમાં ચોકસાઈ રાખવી પડે, કારણ કે જે આયોજન દરમિયાન તમે આંકડાકીય ગણતરી કરતા હોય અથવા તમને જે માહિતી મળે છે એ બંને બાબતોને આધારે તમારે આગળની પ્રક્રિયા તૈયાર કરવાની હોય છે, આગળનું આયોજન તૈયાર કરવાનું હોય છે. એટલે જો તમારી આંકડાકીય ગણતરી ખોટી અથવા તમને મેળવેલી માહિતી પણ ખોટી હશે તો આગળના અભ્યાસમાં પણ અવરોધતા ઊભી થશે. એટલે આયોજન કરતી વખતે એમાં જે કંઈ પણ માહિતી મેળવવામાં આવે, જે કંઈ પણ આંકડાઓ મેળવવામાં આવે તે ચોક્કસ અને ચોકસાઈ વાળા હોવા જોઈએ, જેથી આગળના અભ્યાસમાં કોઈ તકલીફ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, એટલે આયોજનમાં ચોકસાઈ હોય છે. 6, આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. પૂર્વાનુમાન અનિવાર્યની વાત કરીએ તો ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે, ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે. પૂર્વાનુમાન એટલે શું? ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓ. ભવિષ્યની અનિશ્ચિતતાઓ એટલે શું? તો આપણે વર્તમાનમાં છીએ અને ભવિષ્યમાં શું થવાનું છે એ તેની આપણને ખબર હોતી નથી અને આપણે તેને જાણી પણ શકતા નથી. એ બધા જ બાહ્ય પરિબળો પર ડિપેન્ડ હોય છે. એટલે આવી અનિશ્ચિતતાઓ જો આપણા ધંધા પર હાવી થાય તો આપણા ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ને અટકાવી શકે છે. એટલે એ ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આપણે અગાઉથી વિચારણા કરવાની છે કે આપણે આ ધંધામાં આ પ્રકારનું ઉત્પાદનની પ્રક્રિયા અપનાવીએ છીએ તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં આ સમયગાળા દરમિયાન આ પરિસ્થિતિમાં આ સંજોગોમાં આટલી આટલી રીતે અવરોધ પેદા થશે, તો એના માટેનું પણ અગાઉથી પ્લાનિંગ કરી રાખવું પડે કે જ્યારે આવી સમસ્યા કે આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે આપણે આપણું કાર્ય વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ. એટલા માટે પૂર્વાનુમાન કરવામાં આવે છે અને ત્યારબાદ તેના આધારે જ આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે. આ વિદ્યાર્થી મિત્રો, ટૂંકો સવાલ એસક્યુ તરીકે પૂછાય કે સંચાલનના પહેલા કાર્ય તરીકે કોને ઓળખવામાં આવે, તો પૂર્વાનુમાન અને આયોજન, નહીં કે આયોજન ને પૂર્વાનુમાન, પૂર્વાનુમાન અને આયોજનને પ્રથમ કાર્ય તરીકે ગણવામાં આવે છે. એટલે આ ટૂંકો સવાલ એક ગુણમાં પૂછી શકે છે. 7મો મુદ્દો છે વિકલ્પોની યાદી. આયોજન એ વિકલ્પોની યાદી ધરાવે છે. આયોજન કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે, કારણ કે આપણે આગળની વાત કરી હતી એની વ્યાખ્યામાં કે આયોજન એ વિકલ્પની યાદી છે. આવું આપણને બિલી ગોયડ્સે વ્યાખ્યા આપી હતી કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા જાઓ તો તમારી સામે ઘણા બધા રસ્તા હશે, એ બધા રસ્તામાંથી તમારે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે અને એના દ્વારા તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. એટલા માટે આયોજન એ વિકલ્પોની શું છે? યાદી છે. એટલે વિવિધ પ્રકારની યોજનાઓ અને વિકલ્પો એમાં જોવા મળે છે. દાખલા તરીકે ભવિષ્યમાં તમારે વેચાણ વધારવાની યોજના કરવી છે કે તમારે જાહેરાત વધારવી છે
કે તમારે કિંમત ઘટાડવી છે અથવા કર્મચારીને સારી ગુણવત્તાની પેદાશ આપવી છે અથવા સમાજનું ઉત્કર્ષ થાય એવા પ્રયત્નો કરવા છે આ બધા વિકલ્પો તમારી સામે છે જો તમારા ધંધાની અંદર તમે વધારે સફળ થશો તો તમે આમાંથી કયો વિકલ્પ પસંદ કરશો અથવા તમારા ધંધા માટે ધંધાને લાંબા સમય સુધી ટકાવવા માટે તમે આમાંથી કયા વિકલ્પો પસંદ કરશો એ કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ લાગે તમે એ વિકલ્પની પસંદગી કરીને એ મુજબ આયોજન કરીને તમે આગળ વધી શકો છો એટલે દરેક સંચાલકો પોતાના ધંધાકીય એકમો માટે આવા અલગ અલગ વિકલ્પો અંગેનો ચોક્કસ અભ્યાસ કરીને તેમાંથી કોઈ ચોક્કસ નિર્ણય લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરે છે અને તેની સાથે તે આગળ વધવાનો પ્રયત્ન કરે છે એટલે આયોજનમાં તમને વિકલ્પોની યાદી જોવા મળશે આયોજનમાં આખું લિસ્ટ હશે કે તમારે આટલા આટલા કાર્યો તમે કરી શકો છો તો એ મુજબ તમે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો એનું હજી ઉદાહરણ આપી દઉં કોઈ ઉત્પાદ કોઈ ધંધાદારી પેઢી હોય એને બજારમાં વેચાણ કરવું હોય તો વેચાણ કરવા માટે એની પાસે બે વિકલ્પ હોય કાં તો તૈયાર માલ લાવીને તૈયાર વેચાણ કરે અથવા તો જાતે ઉત્પાદન કરે અને વેચાણ કરે તો એ બે વિકલ્પમાંથી એને જેમાં વધારે અનુકૂળતા હશે એ વિકલ્પની એ પસંદગી કરશે એ સંચાલક પર ડિપેન્ડ કરે છે આઠમું વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય સાથે સંબંધ છે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે કારણ કે આયોજન વર્તમાનમાં રહીને ભવિષ્ય માટે કરવામાં આવે છે એટલે ચોક્કસ એને ભવિષ્ય સાથે સંબંધ છે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય વિચારવાનું હોય છે કે આપણે આ લક્ષ્યાંક નક્કી કર્યો હવે આખા વર્ષમાં આપણે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો છે તો અંદાજ મારવામાં આવે કે આ વર્ષ દરમિયાન આપણને કઈ કઈ અડચણો આવી શકે છે કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે એમ છે કઈ કઈ અનિશ્ચિતતાઓ આપણને નડી શકે તેમ છે એ બધાનો જ આપણે અભ્યાસ કરીને એની માનસિક રીતે તૈયારી કરીને આગળ વધવાનું હોય છે ત્યારબાદ તે અંગેની પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે કે આટલા પ્રકારની સમસ્યા આવે તો આ કામ કરવાનું આ પ્રકારની સમસ્યા આવે તો આ કામ કરવાનું વગેરે ધારણાઓ બાંધી લેવામાં આવે ટૂંકમાં એવું કહી શકાય કે ભવિષ્યનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી ટૂંકમાં આવનારી કોઈ પણ મુશ્કેલી હોય તો એના માટે અગાઉથી આપણે તૈયાર રહેવું જેમ કે ગુજરાતીમાં એક કહેવત છે કે પૂર આવે એ પહેલા પાળ બાંધવી એટલે જેથી કરીને આપણે પૂરના પાણીથી બચી શકીએ એમ આયોજન એ પણ પૂરથી આપણને બચાવે છે ભવિષ્યથી આ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ છે તેની સામે આપણી એ પાળ બાંધી આપે છે વિદ્યાર્થી મિત્રો નંબર 9 ની વાત કરીએ તો સતત પ્રક્રિયા છે આયોજન એ કન્ટિન્યુ પ્રોસેસ છે એ ક્યારેય અટકતી નથી એક વખત આયોજનનું કાર્ય ધંધામાં શરૂ થાય એટલે તે સતત ચાલતી રહે છે આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા રહેવું જ પડે છે જ્યારે ધંધો બંધ થાય ત્યારે જ આયોજન બંધ થશે પરંતુ ત્યાં સુધી આયોજન કન્ટિન્યુ ચાલુ રહેશે હા સમય સંજોગો બદલાતા એમાં જરૂરી ફેરફાર કરી શકાય છે કેમ કે આગળ આપણે વાત કરી હતી કે આયોજન એ પરિવર્તનશીલ છે એ જડ નથી એટલે સમય સંજોગોને આધારે એમાં ફેરફાર કરી શકાય છે પરંતુ એ અટકાવી શકાતા નથી એ સતત ચાલતી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો નંબર 10 ની વાત કરીએ તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે કોઈ પણ ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા હોય તો કમ્પલસરી તેનું આયોજન કરવું પડે એ લક્ષ્યાંક માટે અગાઉથી પૂર્વાનુમાન કરવું પડે અગાઉથી પૂર્વ વિચારણા કરવી પડે તો જ તમે તમારા ધ્યેયને સિદ્ધ કરી શકો અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે તમારી પાસે આયોજન હોય તે ખૂબ જરૂરી છે આયોજન એ ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયો પાર પાડવા માટે કરવામાં આવે છે જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે તમે તમારા જે ધ્યેય નક્કી કર્યો હોય એ મુજબના જ લક્ષ્યાંકો નક્કી કરવાના છે પણ હા લક્ષ્યાંકો એવા હોવા જોઈએ જે વાસ્તવિકતા ધરાવતા હોય
મહત્વાકાંક્ષી ધ્યેય હશે તો એ ક્યારેય આયોજનથી સિદ્ધ થશે નહીં. મહત્વાકાંક્ષી ધ્યેય એટલે તમારી ક્ષમતા કરતા તમે ઊંચા ધ્યેય નક્કી કરો તો એને મહત્વાકાંક્ષી ધ્યેય કહેવાય, અને તમારી ક્ષમતા મુજબના ધ્યેય નક્કી કરો એને વાસ્તવિક ધ્યેય કહેવાય. એટલે આયોજન એ માત્ર વાસ્તવિક ધ્યેયને સિદ્ધ કરી શકે છે. એટલે સંચાલકોએ પોતાના ધ્યેયો નક્કી કરતી વખતે માત્ર વાસ્તવિક હોય તો જ એ ધ્યેય સિદ્ધિમાં સરળતા બને એવા વાસ્તવિક ધ્યેય નક્કી કરવાના રહેશે, અને મહત્વાકાંક્ષી ધ્યેયો ક્યારેય સિદ્ધ થઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, 11 નંબર નિર્ણય પ્રક્રિયા. આપણે અગાઉ પણ વાત કરી કે કોઈ પણ સંચાલક પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જ્યારે આયોજન કરતો હોય તો આયોજનમાં કયું કામ કોણ ક્યારે કેવી રીતે કરશે વગેરે બાબતો અંગે વિચારણા કરતા હોય અને એની ગોઠવણી ચાલુ હોય, તો એ ગોઠવણી કરતી વખતે તેમાં ડગલે ને પગલે નિર્ણય લેવા પડે છે. એ નિર્ણયો લેવા માટે સંચાલકો પાસે સારો અનુભવ, સારી સૂઝ, આવડત, બુદ્ધિ, ચાતુર્યતા, પુણ્ય, સંચાલકી ગુણ વગેરે બાબતો હોવા ખૂબ જરૂરી છે. કારણ કે નિર્ણય પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારના નિર્ણયો સંચાલકોએ લેવા પડતા હોય છે. આયોજન એ શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી છે. હવે એમાંથી વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ. પૂર્વ વિચારણા એટલે પહેલેથી કરવામાં આવતો વિચાર અને ધારણાઓ, જે આપણે એને અંદાજ કહીએ છીએ, એ ધારણાઓ કરવામાં આવે છે. આ પૂર્વ વિચારણાઓ અને ધારણાઓ થાય એના માટેનો યોગ્ય નિર્ણય લેવો પડે. પણ ધારણાઓ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય, અંદાજ કોને કહેવાય? કે તમે નક્કી કર્યું કે આપણે વેચાણ 100 એકમોનું થશે અને વેચાણ એ 90 એકમોનું થાય તો એ આપણા 100 ની નજીક છે, તો એ તમારી ધારણા સાચી છે. પણ તમે 100 એકમો વેચાણનો અંદાજ નક્કી કરો પરિસ્થિતિને આધારે અને વેચાણ થાય 50 એકમોનું, તો એ તમારી ધારણા નથી, એ તુક્કો કહેવાય, એનાથી આયોજન સફળ થતું નથી. અહીંયા આપણે ધારણાઓની વાત કરીએ છીએ, તુક્કાઓની નહીં. પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવી જરૂરી છે, અને તે જો અનુભવી સંચાલક હશે, બુદ્ધિ ચાતુર્યતા અને લાંબી સૂઝબૂઝ ધરાવતો સંચાલક હશે તો જ તે આવી ધારણાઓ કરી શકે છે. એટલે ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની વિચારણા અને ધારણાઓ થાય છે, અને ત્યારબાદ તેમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે. આનો પણ નિર્ણય લેવાનો હોય, જુદા જુદા કાર્યો માટે તો નિર્ણય લેવાના જ છે, પણ તમારી સામે એક જ કાર્ય માટે 5 રસ્તા હોય તો એ 5 રસ્તામાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે, એ નિર્ણય સંચાલકોએ લેવાનો છે. એટલે નિર્ણય પ્રક્રિયા આયોજનમાં જોવા મળે છે. એમ વિદ્યાર્થી મિત્રો, આ જે આગળનો વિડીયો અને આ વિડીયો, આ બંને ભેગા થાય, એ બંને ભેગા થઈને એક પ્રશ્ન 5 ગુણનો પૂરો થાય છે, એ છે આયોજનનો અર્થ અને તેના લક્ષણો સમજાવો.